કરબટીયા ગામે તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત. આજરોજ તારીખ 12 જૂનના રોજ સવારે 10 કલાકે સામે આવતી જાણકારી મુજબ વડનગર તાલુકાના કરબટીયા ગામે તળાવમાં એક સાથે હજારો માછલીઓના મોત થયાની ઘટના સામે આવી છે. સ્થાનિકો પાસે મળતી માહિતી મુજબ હાલ તળાવમાંથી 2 ટ્રેક્ટર ભરીને માછલીઓનો નિકાલ કરી દેવાયો છે અને હજુ પણ બીજી માછલીઓ મોતને ભેટી રહી છે. સમગ્ર મામલે ગામના પૂર્વ સરપંચે માહિતી આપી હતી. અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા, કરબટીયા, વડનગર. શું નામ છે આપનું? રાજપૂત જસવંતસિંહ લક્ષ્મણજી, ગામ કરબટીયા, માજી સરપંચ. શું ઘટના ઘટી છે? અમારે છેલ્લા 3 દિવસથી કરબટીયા ગામના ગામ તળાવમાં અસંખ્ય માછલી મરી ગઈ. કાલે ઓછામાં ઓછો 1-2 ટોલો માછલી મજૂરો પાસે વહેણાઈ ગ્રામ પંચાયતને તાત્કાલિક એનો નિકાલ કરવા માટે જીસીબી બોલાવ્યું. તળાવથી નીલેશભાઈ ચૌધરીએ તાત્કાલિક અમને મજૂર બોલાવી, જીસીબી બોલાવ્યું, ટ્રેક્ટર બોલાવ્યું, ખાડા કરી અને ખાડામાં દાટી. તો આજે પરિસ્થિતિ એના જ છે કે માછલી એના જ પરિસ્થિતિ આજે બીજી માછલી પાછી મરીને તડફડતી રસ્તામાં આવી ગઈ છે ઉપર બધી સાહેબ. આ બાબતની કોને કોને જોણ કરવામાં આવી? અમે સાહેબ તાલુકા પંચાયતને જોણ કરી, સરદારભાઈને જોણ કરી, ભરસીદાભાઈ મારો નંબર રિસીવ કર્યો નથી સાહેબ એમને. પણ જે તે જે માછલી છે સાહેબ, જે તે અંદરમાં આવતું હોય, જે તે અધિકારીના અંદરમાં આવતું હોય, જે તાત્કાલિક આ કબટિયા ગામના પાણીમાં તળાવમાં માછલી મળી જાય છે, એ કે તો નબળાનું પાણી છોરાવો તો માછલીનો બચાવ થાય છે સાહેબ, કે અસંખ્ય માછલી મળી જાય છે. આ તળાવની અંદર કેટલા ગાયો ને કેટલો કોઈ પશુ પક્ષી અહીંયા આજુબાજુના પશુ કે બેસો કે ગાયો છે, જે અમારા ગાય પશુ રબારી ભાઈઓ છે એ પણ અહીંયા પાણી તળાવમાં પાવા આવે છે ગાયો લઈ, અને ઘેટા બકરા જે માલધારી છે બહારના એ પણ તળાવમાં ઘેટો બકરો પાવા આવે છે સાહેબ. અસંખ્ય જીવો અહીંયા પાણી પીવા આવે છે, પણ એ પાણીથી એમને પણ રોગચાળો થાય અને આ ગંદી ગંદકી થવાના કારણે, વાસ મારવાના કારણે ગામમાં પણ આ વાતની ચર્ચાઓ થઈને રોગચાળો ફાટી નીકળેલી છે. તે તાત્કાલિક ઓનો નિકાલ કરવો અને જે તે રોગચાળો ફાટી નીકળશે, જે તે અધિકારી જવાબદારીની જે તે અધિકારીની રહેશે. તો આ બાબતે લાગતા વળગતા કોઈ અધિકારીઓનું ધોરણ કરવામાં આવેલી એવું? હવે પાણી પુરવઠામાં ટેલિફોન કર્યો વડનગરમાં જયેશભાઈ, એમનું કહેવું એવું જ કે ઓનું પાણી તો સાહેબ સેમ્પલ લેવડાવો, તો ખબર પડે. એમને કીધું કે ઓનું સેમ્પલ ગોધીનગર લેવડાય છે, અહીંયા કોઈ અમારા અંદરમાં આવતું નથી, તો ગોધીનગર પાણીનું સેમ્પલ ગોધીનગર ટેસ્ટ માટે લેવડાય છે. આ બાબતે સરદારભાઈ ચૌધરી ધારાસભ્યનો રજૂઆત થાય કે એમનું શું કહેવું છે સાહેબ? એમને મારો કોઈ વાતચીત થઈ નથી, ફોન ઉપાડ્યા નથી, મારો ટેલિફોન નતો કર્યો. સંસદ સભ્ય ભરતભાઈ પણ ટેલિફોન કર્યો, પણ એમને તો મારો રિસીવ કર્યો નતો સાહેબ, એટલે એમને કોઈ કામ થઈ નહીં ઉપાડ્યો છે.